નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં તમારું સ્વાગત છે. પંચાયતીરાજ એ ખૂબ જ અગત્યનો ટોપિક છે. નાયબ મામલતદાર અને રેવન્યુ ઓથોરિટી માટેની પરીક્ષાઓ માટે અને પંચાયતીરાજના પ્રશ્નો પૂછાય જ છે, એટલે પંચાયતીરાજનું ઉડાણપૂર્વકનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે પરીક્ષામાં પાસ થવા માટે. તો આપણે આ વિડીયોમાં પંચાયતીરાજની માહિતી જોઈશું, તેનું ઉદ્ભવ ક્યારથી થયો, તેમાં શું શું સામેલ છે અને એના શું શું તારા ધોરણ હોય છે તથા શું શું જવાબદારીઓ આપવામાં આવેલી છે, એ બધું જ આપણે વિડીયોમાં જોશું. તો શરૂ કરીએ. સબસ્ક્રાઇબ કીજીએ ચેનલ કો ઓર હમારી વિડીયોઝ મિસ ના કરને કે લિયે દબાઈએ ઇસ બેલ આઇકન કો. પંચાયતીરાજ પંચાયતીરાજ મુખ્યત્વે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં આવેલ દક્ષિણ એશિયાના રાજકીય પ્રથા છે. પંચાયત શબ્દ પંચ અને આયત એટલે કે પાંચ અને વિધાનસભા પરથી આવ્યો છે. પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કરાયેલ પાંચ વડીલોનો સમૂહ. પંચાયતરાજ એક એવી સરકારી પ્રથા છે જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે, ગામ, તાલુકો અને જિલ્લો, એટલે કે ગામ, તાલુકા અને જિલ્લામાં પંચાયતીરાજ હોય છે. પંચાયતરાજ શબ્દ બ્રિટિશ રાજ દરમિયાન ઉદ્ભવ્યો છે. રાજનો શાબ્દિક અર્થ શાસન અથવા સરકાર થાય છે. મહાત્મા ગાંધીએ પણ પંચાયતરાજની હિમાયત કરી હતી કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય, અને આવા હેતુ માટે ગ્રામ સ્વરાજ એવો શબ્દ પ્રયોજાયો હતો. કાયદો પસાર થતાં રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને 1950-60ના દાયકામાં અપનાવવામાં આવી હતી. 24 એપ્રિલ 1993ના રોજ ભારતમાં પંચાયતીરાજ માટે બંધારણીય એક્ટ 1992 બંધારણીય દરજ્જો પૂરી પાડ્યો છે, જે 73મો સુધારો હતો. 24 ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ 8 રાજ્યોમાં લાગુ પડ્યો, જે રાજ્યોમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન એનો સમાવેશ થાય છે. હાલમાં પંચાયતીરાજ પદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને બધા કેન્દ્ર શાસિત પ્રદેશો, જેમાં દિલ્હીને અપવાદ કરતા સમગ્ર ભારતમાં પંચાયતીરાજ અમલમાં છે. દર 5 વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં આવે છે. પંચાયતીરાજમાં ત્રિસ્તરીય રચના થાય છે. પહેલું છે ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત અને છેલ્લે જિલ્લા પંચાયત. પંચાયતી રાજ પર વિવિધ સમિતિઓ અત્યાર સુધીમાં રચવામાં આવી છે. તો શરૂઆતથી જોઈએ તો બલવંતરાય મહેતા સમિતિ, જે 1957માં એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. તેના પછી બીજી છે વી ટી કૃષ્ણામાચારી, જે 1960માં આવી હતી. તખ્તમલ જૈન સ્ટડી ગ્રુપ, જે 1966માં આવેલું હતું. અશોક મહેતા કમિટી, જે 1977માં. જીવીકે રાવ કમિટી 1985માં. સરકારીયા કમિશન 1986માં. અને ડૉક્ટર એલ એમ સિંઘવી કમિટી 1986માં. ગુજરાતના પંચાયતી રાજના વિશિષ્ટ લક્ષણો, જે ખૂબ જ અગત્યનો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે. બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને આધારે રાજ્યમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1961 તારીખ 1/4/1964 લાગુ પાડવામાં આવેલ હતો. ભારત સરકાર વડે પંચાયતોને વધુ સૌમ્ય બનાવવા ગુજરાત પંચાયત અધિનિયમ 1961ને રદ કરી ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો અમલ તારીખ 15/4/1994થી કરવામાં આવેલ છે. ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ સંસ્થાઓનો અમલ તારીખ 1/4/1963થી ચાલુ છે. તાલુકા અને જિલ્લા સ્તરોએ અંગભૂત રીતે સંકળાયેલી સ્વાયત્ત વૈધાનિક સંસ્થાઓનો નિર્માણ કંત્રો એકત્રિત ફાયદો. પંચાયતોની નિષ્પક્ષ ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચની રચના અને 5 વર્ષની મુદત બાદ ફરજિયાત ચૂંટણી વિસર્જન પદ્ધતિથી 6 માસથી વધુ નહીં. પંચાયતોના પૂરતી નાણાકીય વ્યવસ્થા માટે નાણાં પંચની રચના. તમામ પંચાયતોના સભ્યો અને સરપંચ પ્રમુખોની કુલ બેઠકોની 1/3 બેઠકો સ્ત્રીઓ માટે અનામતની જોગવાઈ અને વારાફરતી ફાળવણી. તમામ પંચાયતોમાં વસ્તીના સપ્રમાણ ધોરણે
અનુસૂચિત જાતિ અને આદિજાતિ માટે બેઠકો અનામત અને અન્ય પછાત વર્ગો માટે 10% બેઠકો અનામત રાખવાની જોગવાઈ, સરપંચ પ્રમુખની બેઠકો પણ આ રીતે અનામત છે. જિલ્લા કક્ષાએ સમર્થ કારોબારી સંસ્થાની રચના, જિલ્લા કક્ષાએ શિક્ષણ સમિતિઓને ખાસ દરજ્જો આપવો અને પછાત વર્ગોના કલ્યાણ માટે ગામ, તાલુકા, જિલ્લા કક્ષાએ ખાસ દરજ્જાની સામાન્ય સામાજિક ન્યાય સમિતિની રચના અને કાર્યોની સુપ્રતિ. પંચાયતોને સ્પર્શતી નીતિ વિષયક તમામ બાબતો અંગે સરકાર સલાહ આપવા, પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલ અંગેની વૈધાનિક જોગવાઈ, જિલ્લાની અંદર વિકાસ ક્ષેત્રે સત્તા કાર્યો અને ફરજોની યથાર્થ તબદીલી, પ્રવૃત્તિઓની તબદીલીની સાથોસાથ ઉદાર ધોરણે નાણાંની તબદીલી અને પંચાયતની મરજિયાત પ્રવૃત્તિઓ માટે કર ફી અને જમીન મહેસૂલ ઉપર ઉપકર નાખવાની સત્તા, ગ્રામ કક્ષાથી જિલ્લા કક્ષા સુધી સમગ્ર વિકાસ તંત્રની પંચાયતી રાજ સંસ્થાઓની તબદીલી, સત્તાની વધુ સોંપણી અને સત્તાધિકારના પ્રસારણ માટેના અંગ માટેની અંતર્ગત યોજના, પંચાયતી રાજ સંસ્થાઓને કેટલાક નિયંત્રણ મહેસૂલ કાર્યની તબદીલી અને તે માટે કલેક્ટરના જરૂરી અધિકારો સત્તાની પણ સુપ્રતિ, જિલ્લા પંચાયતો સંબંધમાં મુખ્ય કારોબારી સત્તાધિકારી તરીકે કામગીરી બજાવવા માટે કલેક્ટરના દરજ્જાના જિલ્લા વિકાસ અધિકારીની સેવાઓ ઉપલબ્ધ કરવા, તાલુકા પંચાયત સચિવ તરીકે તાલુકા વિકાસ અધિકારી. ભરતી અને નોકરીની બાબતમાં સલાહ અને પસંદગી માટે રાજ્ય કક્ષાએ સેવા પસંદગી બોર્ડ અને જિલ્લા કક્ષાએ જિલ્લા પસંદગી સમિતિઓની રચના, જમીન મહેસૂલની વસૂલાત અને પંચાયતના વહીવટ માટે જવાબદાર એવા તલાટી, ગ્રામ પંચાયત સેક્રેટરીઓના જિલ્લાવાર કેડરની રચના અને જિલ્લા પંચાયત દ્વારા જ તેનું નિયંત્રણ, પંચાયતી રાજ સંસ્થાઓને 100% જમીન મહેસૂલ આવકની અને કાર્યો વૈધાનિક ફાળવણી, નબળા વિસ્તારોને સલાહ કરવા, કર નાખવાના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા માટે અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓની નાણાં વ્યવસ્થા કરવા માટે રદ ન થાય એવું ફંડ ઊભું કરવું, પંચાયતી રાજ સંસ્થાઓને માર્ગદર્શન આપવા અને તેમના પર દેખરેખ તથા નિયંત્રણ રાખવા માટે રાજ્ય કક્ષાએ વિકાસ કમિશનરનું તંત્ર. તો મિત્રો, આ હતો પંચાયતી રાજ વિશેની માહિતી. આમાંથી પ્રશ્નો પૂછાય જ છે અને આપણે એક બીજો વિડીયો પણ બનાવેલો છે જેમાં પંચાયતી રાજના પ્રશ્નોની માહિતી આપવામાં આવેલી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર જણાવશો અને તમારા વધુને વધુ મિત્રો સાથે શેર કરો, જેથી તલાટી તથા મામલતદારની પરીક્ષાની તૈયારી કરતા દરેક મિત્રોને આ માહિતી મળી શકે અને એ બધા જ પ્રશ્નોના જવાબ આપી શકે. ફરી મળશું બીજા વિડીયોમાં. થેન્ક યુ.